પલટામાં મુસ્લિમ સમાજ દ્વારા ઇમામ હસન હુસેનની યાદમાં કલાત્મક તાશિયા બનાવી જુલુસ કાઢવામાં આવ્યા. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હિન્દુ અને મુસ્લિમના દરેક તહેવારો એકતા અને ભાઈચારાથી ઉજવવામાં આવે છે. દિવાળી હોય, ઈદ હોય કે પછી ગણેશ ઉત્સવ હોય, તમામ તહેવારોમાં હિન્દુ મુસ્લિમ એકબીજાને સાથ સહકાર આપી ઉત્સવ ઉજવે છે. ત્યારે આ મુસ્લિમ સમાજના મહોરમ માસ નિમિત્તે પણ દરેક લોકોએ સાથે મળી ઇમામ હસન હુસેનની શહાદતના દિવસે વિશાળ સંખ્યામાં જુલુસ કાઢી ઉજવણી કરાઈ હતી. ત્યારે મુસ્લિમ સમાજના યુવાનો અને બાળકો દ્વારા અલગ અલગ પ્રકારના તાજિયા બનાવી મુસ્લિમ વિસ્તારમાં રાખ્યા હતા અને છેલ્લે દિવસે તમામ તાજિયાને જુલસમાં સામેલ કરી ધોરાજી દરવાજા પાસે દીદાર માટે રાખવામાં આવ્યા હતા. પલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ, આજરોજ 27 તારીખના રોજ મુસ્લિમ ભાઈઓનો જે મોહરમનો તહેવાર હતો એ તહેવાર નિમિત્તે આપણે આમ સંસાન છો પણ ધોરાજી દરવાજા ચોક તરીકે ઓળખે છે ત્યાં એ નિમિત્તે મુસ્લિમ ભાઈઓ હિન્દુઓના આગેવાનો આવી અને એકબીજાને ભાઈચારો અને તહેવાર નિમિત્તે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. મારે ખાસ બે તહેવારો છે કે ઉપલેટામાં હિન્દુ ભાઈઓનો તહેવાર હોય કે મુસ્લિમ ભાઈઓનો હોય, તહેવાર હિન્દુ મુસ્લિમ ભાઈઓ બંને એકસાથે એકબીજાને સાથે મળી એકબીજાના તહેવારને જે મનાવવામાં આવે છે, એકબીજાને જે સહકારની ભાવના રાખવામાં આવે છે તે ખરેખર એક ઉપલેટામાં છે અને કાયમી ધોરણે ઉપલેટામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતાની રહી અને જે આ તહેવારનો સ્વરૂપ છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને આવું જ મારું જે કાંઈ હિન્દુ મુસ્લિમ ભાઈઓને એક અલગ છે કે કાયમી હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક તહેવાર છે એકબીજા સાથે મળી ઉજવે અને ભાઈચારાની ભાવના છે.